નમસ્કાર મિત્રો, આજે હું ગણિતની અંદર જુદી જુદી જે સંખ્યાઓના ગણ વિશેની સમજૂતી છે, એટલે કે સંખ્યાઓનો સમૂહ જે આપણે ધોરણ 1 થી લઈ ધોરણ 10 સુધી, એટલે કે ધોરણ 11 અને 12 સાયન્સમાં પણ જો મેથ્સ રાખીએ તો તેની અંદર ઉપયોગમાં આવતા હોય છે, એટલે કે અભ્યાસ કરવામાં આવતા હોય છે. આ ગણની સમજૂતી, એટલે કે આ સંખ્યાઓની સમજૂતી જો પહેલેથી આપણે મેળવી લઈએ, ખાસ તો ધોરણ 6, 7 અને 8ની અંદર, તો આગળના જે ધોરણ 9 અને ધોરણ 10 જે બોર્ડની એક્ઝામ આવે છે, અર્થાત 11-12 સાયન્સ જો તમે લો, તો ગણિતની અંદર આ સંખ્યાઓના સમૂહની જો તમને જાણકારી હોય તો તમને દાખલા ગણવાની અંદર સરળતા જોવા મળે છે. હવે હું આજે તમને આ વિડીયોની અંદર માત્ર ખાસ ગણિતની સંખ્યાઓ વિશેની સમજૂતી, એટલે ગણિતમાં કયા કયા પ્રકારની સંખ્યાઓ, તમારા પ્રાથમિકની વાત કરું તો ધોરણ 1 થી 5ની અંદર અને 6 થી 8ની અંદર, બરાબર, જે સંખ્યાઓના સમૂહ જો તમે ખાસ તૈયાર કરો તો હાઈસ્કૂલની અંદર ધોરણ 9 અને ધોરણ 10ની અંદર જે વિસ્તરણ, અવયવ, બહુપદી, જુદા જુદા પ્રકારના આંકડાશાસ્ત્ર અને બધાના જે ચેપ્ટર્સ આવે છે, તમારે આ તૈયાર કરેલું હોય તો વાંધો આવતો નથી, બરાબર. તો આપણે આગળ એ સંખ્યાઓના સમૂહ વિશેની માહિતી મેળવીશું. સૌ પ્રથમ સંખ્યાઓના સમૂહની અંદર આપણે સૌથી પહેલો ગણ પ્રાકૃતિક ગણ, એટલે કે તેને એન તરીકે દર્શાવવામાં આવે છે. 6 થી 8માં તો ખાસ આ ગણ ખૂબ જ અગત્યનો છે, અને ધોરણ 1 થી 5ના છોકરાઓ જે ભણતા હોય તેમને પણ જો આ પૂર્વ જ્ઞાન સ્વરૂપે જો 6 થી 8માં ભણતા પહેલાં ભણાવવામાં આવે તો 6 થી 8માં તમને ખાસ આ અનુકૂળ આવે છે, આ સંખ્યાઓનો સમૂહ અને તેની આધારિત દાખલાઓ. સૌથી પહેલાં ગણ તમને વાત કરું તો તેને પ્રાકૃતિક સંખ્યા ગણ કહેવાય. પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે શું? તો આપણે જેમ એકડ એક જ કહીએ આપણી ગુજરાતી ભાષામાં, એકડ એક એટલે એકથી શરૂઆત થાય, એકડ એક, બગડ બે, તગડ ત્રણ, ચોગડ ચાર, પાંચડ પાંચ, છગડ છ એમ બોલીએ, બરાબર. અર્થાત તો ઇંગ્લિશમાં આપણે 1, 2, 3, 4, 5, 6 એ રીતે જે બોલીએ છીએ, એટલે કે એ સંખ્યાઓ જે છે એ અનંત સુધી ચાલે, એટલે કે એકથી શરૂ કરી અને અનંત સુધી જે સંખ્યાઓ આપણે ચાલે છે અને તેના દ્વારા આખો જે સંખ્યાઓનો સમૂહ બને, બરાબર છે, એટલે કે ધન સંખ્યાઓ હોય છે. કઈ હોય છે? ધન સંખ્યાઓ. આ ધન સંખ્યાઓનો સમૂહ એ પ્રાકૃતિક સંખ્યા ગણ એન તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે પણ તમારે જો સંખ્યારેખાના દાખલા આવતા હોય તો સંખ્યારેખાના દાખલાની અંદર આપણે જે સંખ્યારેખા દોરીએ છીએ તેમાં વચ્ચે 0 મૂકીએ છીએ, અને 0ની પેલ બાજુ જે આપણે 1, 2, 3, 4 અથવા તો 1, 2, 3, 4, 5, 6 જે મૂકીએ છીએ, બરાબર છે, એ સંખ્યાઓ ધન એ પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે એકડ એક પણ કહી શકાય છે. ત્યારબાદ બીજી વાત કરીએ તો તેમ પછીનો જે ગણ છે એ પણ ખૂબ અગત્યનો છે, એટલે કે સંખ્યાઓનો સમૂહ અગત્યનો છે, તેને આપણે પૂર્ણ સંખ્યાનો સમૂહ, બરાબર, અથવા પૂર્ણ સંખ્યા ગણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ડબલ્યુ કહેવામાં આવે છે સંજ્ઞાની દ્રષ્ટિએ ડબલ્યુ. તો આમાં કઈ સંખ્યાઓનો આપણને થાય કે સમાવેશ થતો હશે? તો યાદ રાખવું, જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓને પૂર્ણ સંખ્યા તો કહેવાય જ, એટલે કે પૂર્ણ સંખ્યામાં પણ આ બધી સંખ્યાઓ, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 6 અને અનંત સુધી તો આવે જ, પરંતુ એક જ સંખ્યા, એક વધારાની આ પૂર્ણ સંખ્યામાં આવે છે, અને એ સંખ્યા છે 0, બરાબર છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ આપણે ડબલ્યુ બનાવવો હોય તો આપણે શરૂઆત કરવાની 0થી, અને 0, 1, 2, 3, 4, 5, 0, બરાબર, 0, 1, 2, 3, 4, 5, 6 અનંત સુધી જતી જોવા મળે છે. આમ આપણે બે સંખ્યાઓના સમૂહ જે છે એ પ્રાથમિકની અંદર 1 થી 5માં ખાસ આપણને આવડવા જોઈએ, એક તો પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ અને બીજો છે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ. હવે થોડા ધોરણ 5માં કે ધોરણ 4ની અંદર અથવા તો ધોરણ 6 થી 8માં તો આવે જ છે એવો સંખ્યાઓનો સમૂહની હું તમને વાત કરું, તો ત્રીજો જે પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ છે, એટલે કે ત્રીજો જે ગણ છે ગણિતની સંખ્યાઓની અંદર, એને પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. જો ઝેડની તમને અથવા તો આ પૂર્ણાંક સંખ્યાઓની ટૂંકી સમજૂતી આપું તો સંખ્યા રેખા ઉપર આપણે 0 વચ્ચે મૂકીએ, ડાબી બાજુ જે ઋણ સંખ્યાઓ એટલે કે -1, -2, -3, -4, -6 એ ટૂંકી ગમે તે સંખ્યાઓ લંબાવતા જઈએ, અને આ બાજુ 0ની જમણી બાજુ એટલે કે ધન સંખ્યાઓ 1, 2, 3, 4 અથવા તો 0, 1, 2, 3, 4, 5, 6 તમે દર્શાવો, બરાબર છે. એટલે કે ઋણ સંખ્યાઓ અને ધન સંખ્યાઓ અને 0, એટલે કે ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ તો આવે જ, પણ એના સિવાયની વધારાની આપણે અહીં માઇનસ સંખ્યાઓ એટલે કે ઋણ સંખ્યાઓનો પણ અહીં સમાવેશ થાય
છે, એટલે કે તેને પૂર્ણાંક સંખ્યાઓના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે એનાથી થોડા આગળ જઈએ તો હવે ધોરણ 6 થી 8 શરૂ થશે તમારે, કે જેની અંદર ખૂબ જ અગત્યનો અને ધોરણ 9 અને ધોરણ 10 અંદર બરાબર પહેલું ચેપ્ટર જે વાસ્તવિક સંખ્યાઓ અને સંખ્યાઓની પદ્ધતિઓ તેમાં ખૂબ જ અગત્યનું છે. એટલે 6 થી 8 જો તમે આ સમય સંખ્યા વિશે શીખી જાઓ તો લગભગ ધોરણ 9 અને 10 પહેલાં ચેપ્ટરમાં તમને વધુ આવશે નહીં. તો સમય સંખ્યા સમૂહ શું છે? તો સમય સંખ્યા સમૂહ ઘણો મોટો છે. કેમ ઘણો મોટો? તો તેની અંદર આપણે જે પ્રાકૃતિક સંખ્યાઓ એકડ એક ભણ્યા એ, પૂર્ણ સંખ્યાઓ 0 અને એકડ એક ભણ્યા એ, તથા આગળ પછી જે સંખ્યાઓ ઋણ ધન અને 0, એટલે કે આપણે જે પૂર્ણાંક સંખ્યાઓ ઝેડ એ ભણ્યા, એ સંખ્યાઓ તો આ સમય સંખ્યા ક્યુમાં તો આવે જ છે, પણ એના સિવાયની વધારાની હવે સંખ્યાઓ કે તમે એ સંખ્યાઓને અપૂર્ણાંક, ગુજરાતીમાં અપૂર્ણાંક સંખ્યાઓ અથવા ગણિતમાં અપૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખો છો, આ અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ આ સમય સંખ્યાના સમૂહમાં, એટલે માત્ર અપૂર્ણાંક નહીં પણ આગળ જે આપણે પૂર્ણાંક સંખ્યાઓ ભણ્યા તે બધી તો ખરી જ, અને વધારાની અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ આ આપણે સમય સંખ્યાની અંદર થતો જોવા મળે છે. હવે આ સમય સંખ્યાની અંદર જે અપૂર્ણાંક સંખ્યાઓ છે બરાબર છે, એ અપૂર્ણાંક સંખ્યાને કેવી રીતે દર્શાવે તો તમને ખબર હશે અને તમારા શિક્ષક સાહેબો તમને શીખવાડતા હશે કે જે પી અપન ક્યુ સ્વરૂપ, એટલે કે ગુજરાતીમાં કહેવાય જેને અંશ અને છેદ સ્વરૂપે, એટલે કે અંશ ઉપર અને વચ્ચે લીટી કરી નીચે જે આપણે સંખ્યા લખીએ છેદ, એટલે કે અંશ અને છેદ સ્વરૂપે જે સંખ્યાને દર્શાવી શકાય તેને આપણે અપૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે આ અપૂર્ણાંક સંખ્યાઓ જે છે એમાં પણ બે પ્રકારની સંખ્યાઓ તમારે ખાસ જોવા મળે છે, જે તમારે ધોરણ 9 અને ધોરણ 10 ખાસ ભણવાની છે. ધોરણ 6 થી 8 અંદર પણ આવતી હશે, પણ 6 થી 8 તમે ખાસ તૈયાર કરજો એટલે આગળ તમને વધુ આવશે નહીં. હવે આ અપૂર્ણાંક સંખ્યાઓમાં બે પ્રકારની કઈ થાય તો તમને કહું, એક પ્રકારની છે શાંત દશાંશ છે અને બીજી પ્રકારની છે જે અનંત આવૃત અથવા તો અનંત અને આવૃત આ શબ્દ વાપરવામાં આવે છે. હવે આપણને પાછું મનમાં થાય કે આ અપૂર્ણાંક સંખ્યાઓ તો મને લગતા આવડે 2/3, 5/6, 9/10 બરાબર, એટલે કે એને પી અપન ક્યુ કહેવાય બરાબર. હવે એ સંખ્યાઓમાં પાછી મારે એને શાંત દશાંશ કહેવાય કે અનંત આવૃત કહેવાય, તો કેવી રીતે કહેવાતી હશે? તો તેના માટેની પણ તમને સંપૂર્ણ સમજૂતી આપીશ. તો સૌ પ્રથમ તમારે જે શાંત દશાંશ વિશેની સમજૂતી છે એ શાંત દશાંશ વિશેની સમજૂતી આપું, તે શાંતિથી પહેલાં સાંભળજો અને આ સ્લાઇડ તમે જોજો. શાંત દશાંશ એટલે કે તમે જે સમય સંખ્યાને પી અપન ક્યુ સ્વરૂપે દર્શાવી, જ્યાં પી એ તમારો અંશ છે અને ક્યુ એ તમારો છેદ છે. હવે કોઈપણ સંખ્યા એટલે કે 2/3, 5/10, 13/20, 13/5, 200/6 આવું ગમે તે તમે લખી શકો છો, એટલે એને પી અપન ક્યુ કહેવાય, જેમાં ક્યુ એ મુખ્ય છે. હવે ક્યુ જે છે છેદમાં જે સંખ્યા છે તેને તમારે અવયવ પાડતા આવડવા જોઈએ, અને એ કયા અવયવ? તો અવિભાજ્ય અવયવ. તમને તમારા ગણિતવાળા સાહેબે તમને અવિભાજ્ય અવયવ પાડતા શીખવાડ્યા હશે. જેમ કે ધારો કે હું 10 લખું તો પહેલો એનો અવયવ 2 આવે, તો 2 એ 5 અને 5 એ 0, એટલે કે 2 અને 5 એ 10 અવયવ થયા. 12 અવયવ પાડવા હોય તો પહેલાં 2 ચાલે એટલે 6 2 12, પછી 2 ચાલે એટલે 3 2 6, અને પછી 3 1 3, એટલે કે 12 અવયવ કહીએ તો 2 2 અને 3 કહેવાય, એટલે કે ટૂંકમાં આ એના અવયવ કહેવાય. એ આપણે અહીં ક્યુ સ્વરૂપે જે સંખ્યા આવે એના તમારે અવયવ આ રીતે અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવમાં કયા કયા આવે? 2 3 5, પછી સીધા 7 આવે, પછી 9 ના આવે પરંતુ 11 આવે, 13 આવે, 19 આવે બરાબર, 21 ના આવે, 23 આવે બરાબર, 29 આવે. આવી સંખ્યાઓ તમારે અવિભાજ્ય બરાબર, એના વિશેને પણ એક અલગ વિડીયો હું બનાવીશ વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓની બધી સમજૂતી માટે, પણ અત્યારે આટલું તમે સમજો કે અવિભાજ્ય અવયવ, એ અવિભાજ્ય અવયવ ક્યુના પાડવાના, એ ક્યુના અવયવ પાડો તમે તો એમાં 2 એકલા હોય, 5 એકલા હોય કે 2 અને 5 બંને હોય. જો આવી રીતે ક્યુના અવયવ પાડવાથી 2 5 અર્થાત તો 2 5 બંને આવતા હોય તો જે સંખ્યા તમને આપી છે પી અપન ક્યુ સ્વરૂપની તે શાંત દશાંશ છે ને છે જ. તો કેવી રીતે? તો જો તમને સમજાવું કે 13/10 ઉદાહરણ લઈએ તો ક્યુ બરાબર 10, હવે 10 અવયવ પાડીએ તો 2 અને 5 આવે, થઈ ગયું. તો 2 અને 5 સિવાયનો બીજો કોઈ અવયવ છે નહીં, માટે તેને આપણે 1.3 સ્વરૂપે દર્શાવી શકાય છે. એટલે શાંત દશાંશ એટલે શું? તો તમારે ટપકા પછી જે સંખ્યા આવશે એ 1 2 3 કે 4 સંખ્યા સ્ટોપ થઈ જશે, અનંત ચાલુ રહેતી નથી.
એ જ રીતે બીજું એક ઉદાહરણ લઈને તમને સમજાવું કે 13/25 લઈએ તો તેમાં ક્યુ એટલે 25, તેના બે અવયવો 5 અને 5 એટલે બે અવયવો 5 મળ્યા, બરાબર છે? એટલે 5 એકલો હોય તો પણ ચાલે, તે પણ દશાંશ થાય તો તમે ભાગાકાર કરો 13/25 તો તમને 0.52 મળશે, બરાબર? આ જ રીતે તમે 13/8 કરો, એટલે કે જો મેં 2 અને 5 વાળો લીધો, એક 5 વાળો લીધો અને એક 2 વાળો લીધો, એટલે કે તમને 3-3 ઉદાહરણ સમજણ પડી જશે. એટલે કે 13/8 એટલે 2, 2, 2 એટલે 3 અવયવ પડ્યા, 2 જ મળે છે. હવે તે પણ શાંત છે, કેમ? કારણ કે જે 13/8 તમે ભાગાકાર કરશો તો 1.725 જેવી તમને સંખ્યા મળતી જોવા મળે છે. એટલે કે દશાંશ સ્વરૂપ પછી 1, 2, 3, 4, 5 સંખ્યા સ્ટોપ થઈ જશે, અનંત ચાલુ રહેતી નથી. એટલે કે જ્યારે આપણે દશાંશ સંખ્યા લખીએ તો દશાંશના ટપકા પછી 1, 2, 3, 4, 5 કે 6 સંખ્યાએ સ્ટોપ થઈ જતું હોય, અને ભાગાકાર કરવાથી એટલે અંશને છેદ વડે ભાગવાથી ભાગાકારમાં છેદ શૂન્ય આવી જાય. શું આવી જાય? શૂન્ય આવી જાય. તો એ જે પી અપન ક્યુ સ્વરૂપની સંખ્યાને સમ્મેય સંખ્યા કહેવામાં આવે છે. તો ત્યારબાદની બીજી એક સંખ્યા સમય સંખ્યામાં કઈ આવે? તો તે બીજા નંબરની છે, અનંત આવૃત. તો હવે અનંત આવૃત એટલે શું? તો આગળ જે ભણ્યા એનું એ જ છે કે કોઈ પણ સમય સંખ્યાને પી અપન ક્યુ સ્વરૂપે તમે દર્શાવો, જેમાં પી એ અંશ છે, ક્યુ એ છેદ છે. હવે ક્યુના તમે અવયવ પાડો તો પેલા આગળ જેમ કીધું તેમ 2 અને 5 અર્થાત 2 અર્થાત 5 એ હોવા જોઈએ નહીં, અર્થાત હોય તો તેની સાથે બીજા વધારાના અવિભાજ્ય અવયવો. તો વધારાના કયા? તો પેલા 3, 7, 11, 13, 19, 23, 29 આવા વધારાના અવયવ જો ક્યુની અંદર મળી આવતા હોય તો એ અંશ અને છેદનો ભાગાકાર તમે કરો તો તેની અંદર શેષ 0 થશે નહીં. તો શેષ 0 નહીં થાય એટલે તમારે શું થશે કે શેષ વારે ઘડીએ એક કે બે સંખ્યાનું સતત પુનરાવર્તન થશે. કોકવત 1, 2, 3, 1, 2, 3 જુદી જુદી સંખ્યાઓનું પુનરાવર્તન થશે. અને ઉપર ભાગફળમાં પણ એવું થશે તમારે કે કોઈક 2 સંખ્યા, કોઈક 1 સંખ્યા, કોઈક 3 સંખ્યા, કોઈક 5 સંખ્યા, 10 સંખ્યા, ગમે તે, એ શું થશે? પુનરાવર્તન થશે. એનું એક ઉદાહરણ તમને આપું કે 1/3 કરો. તો 1/3 કરશો તો તમારે જો 0.333333 સતત ચાલુ રહેશે, બરાબર છે? એ રીતે બીજી કોઈક એક સંખ્યા લઈએ તમે કે ઉપર 10 લખો, નીચે 15 લખો, બરાબર? નીચે 15 લખ્યા એટલે કે 5 અને 3 આવ્યા, બરાબર? એટલે 10/15 કરશો તો તેમાં પણ તમારે શેષ 0 નહીં થાય, એ તમે જાતે કરી જોજો, બરાબર? એવી જુદી જુદી સંખ્યાઓ લઈને તમારે પ્રયત્ન કરી જોવાનો, બરાબર છે? તો એ જે સંખ્યાઓ છે એ શાંત દશાંશ કરતાં થોડી જુદી. કેમ જુદી? કારણ કે શાંત દશાંશની અંદર આપણે ભાગફળમાં 1 દશાંશ પછી 1, 2, 3 સંખ્યાઓ પછી સ્ટોપ થઈ જતું હતું અને શેષ શૂન્ય થતી હતી. પરંતુ અનંત આવૃત એટલે આ સમય સંખ્યા પી અપન ક્યુ સ્વરૂપની સંખ્યાઓમાં તમારે શેષ 0 થતો નથી, અને ભાગફળની અંદર પણ દશાંશ પછી કોઈ નિશ્ચિત સંખ્યાઓ 2, 3, 1, 5, 6, 7 સંખ્યાઓનું સતત પુનરાવર્તન થાય. શું થાય? સતત પુનરાવર્તન થાય. આવી સંખ્યાઓને આપણે અનંત આવૃત કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં સમય સંખ્યાનો ગણ ઘણો મોટો છે કે જેની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1, 1, પૂર્ણ સંખ્યાઓ એટલે 0 અને 1, 1, પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ધન, ઋણ અને 0, અને સમય સંખ્યાઓ એટલે કે તમારો ગણ ક્યુ કે જેની અંદર વધારાની દશાંશ અને અનંત આવૃત સંખ્યાઓ આવે છે. આના પછીની જે સંખ્યાઓ છે તે તમારે અસમય સંખ્યાઓ છે, એ તમારે ધોરણ 10માં અથવા ધોરણ 9માં જ ભણવાની છે. પણ આટલા સુધીની સંખ્યાઓ તમે ખાસ ધોરણ 6 થી 8ની અંદર આ સંખ્યાઓને લખી લખીને તૈયાર કરશો, એટલે ગણિતની અંદર કોઈ પણ જગ્યાએ તમારે સંખ્યા અવયવ, બરાબર, અવયવો પાડવા, વિસ્તરણ કરવું, આંકડાશાસ્ત્રના દાખલા ગણવા કે પછી કોઈ પણ પ્રકારના દાખલાઓ હશે તમારે, બરાબર, છેદ ઉડાડવા, અતિસંક્ષિપ્તરૂપ, દરેકની અંદર આ સંખ્યાઓ તમારે ઘણી અગત્યની છે. એટલે કે તમને ક્રમવાઇઝ મેં શીખવાડી આપણે પ્રાકૃતિક સંખ્યા એન, પૂર્ણ સંખ્યા ડબલ્યુ, ત્યારબાદ આપણે પૂર્ણાંક સંખ્યા ઝેડ જોયો, અને છેલ્લે સમય સંખ્યા ક્યુ. આ ચારે ચાર ગણની તમે ખૂબ જ શાંતિથી સમજી અને તૈયારી કરશો તો ગણિતમાં આ સંખ્યાઓ તમારે ધોરણ 1 થી લઈને મેં કીધું એમ ધોરણ 12 સુધી એ કામમાં તમારે આવશે.